અંતિયાર આદિજાતિ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના આદિજાતિ પરિવાર માટે બની આશીર્વાદરૂપ. આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરવા વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી, જે અન્વયે આદિજાતિ વિસ્તારની માળખાકીય સુવિધાઓ તેમજ આદિજાતિ સમુદાયના સામાજિક આર્થિક અને શૈક્ષણિક એમ સર્વાંગી વિકાસનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે, જે લક્ષ્યની પૂર્તિ માટે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ કટિબદ્ધ છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘરવિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ પૂરું પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તારીખ 20/11/2016 અમલમાં મૂકવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને પોતાના સ્વપ્નનું ઘર મળે અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ છે. આ યોજનાનો લાભ બનાસકાંઠા જિલ્લાના આંતરિયાળ આદિજાતિ વિસ્તારમાં પણ પહોંચ્યો છે, જેના થકી વર્ષોથી ઝૂંપડપટ્ટી અને સાપરામાં જીવન વ્યતીત કરતા આદિજાતિ પરિવારોને પણ પાકા આવાસ મળ્યા છે અને આદિજાતિ પરિવારોનું ઘર હોવાનું સ્વપ્ન પૂરું થયું છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને અમીરગઢ તાલુકામાં આદિજાતિનું બાહુલ્ય જોવા મળે છે. આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના અમલીકરણ અને લાભ થકી રોડ, રસ્તા, આવાસ, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી વગેરે સગવડો માટેના કામો થયા છે. આદિજાતિ પરિવારો વર્ષોથી પરંપરાગત રીતે ડુંગરાળ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી અને કાચા મકાનોમાં રહેવા ટેવાયેલા છે. આ આવાસમાં ગરમી, ઠંડી અને ચોમાસામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ અને તકલીફો વચ્ચે જીવન નિર્વાહ કરતા પરિવારો ભગવાનના ભરોસે જીવતા હોય છે, ત્યારે આવી મુશ્કેલીઓથી છુટકારો મળે એ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આવા પરિવારો માટે આશીર્વાદરૂપ બની છે. આ યોજનાથી આદિજાતિ પરિવારોનું ઘરનું પાકું ઘર મળ્યું છે અને પાક્કા ઘરમાં રહેવાનું એમનું સ્વપ્ન પૂર્ણ થયું છે, ત્યારે આવાસ યોજનાના લાભાર્થીઓ સરકારનો આભાર માની ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. દાંતા તાલુકાના સોંઢોસી ગામના રાયસાભાઈ ઉદાભાઈ ડાભી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી છે. આ યોજના હેઠળ તેમને 1,20,000 રૂપિયાની આવાસ સહાય મળી છે, જેના થકી આજે તેઓ પોતાનું નવીન પાકું આવાસ બનાવી શક્યા છે. સરકારનો આભાર વ્યક્ત કરતા તેઓ જણાવે છે કે સરકારની આ યોજના ન હોત તો અમે ક્યારેય પાકું મકાન ન બનાવી શક્યા હોત, ને તો આખી જિંદગી સાપરામાં કાચા મકાનમાં વિતાવી, પણ મારા બાળકો હવે પાક્કા ઘરમાં રહેશે અને ભણશે. સરકારનો ખૂબ ખૂબ આભાર કે અમારા જેવા વનવાસીઓની ચિંતા કરી અને અમને પાકા ઘર મળે એ માટે રૂપિયા આપ્યા. જ્યારે રાયસાભાઈના ધર્મપત્ની ગંગાબેન ડાભી જણાવે છે કે પરણીને આવી ત્યારથી તાડપત્રી અને નરિયાવાળા ઘરમાં રહું છું. સરકારે મકાન બનાવવા રૂપિયા આપ્યા અને અમારે પાકું મકાન બન્યું. હવે અમારી જિંદગી સારી થશે અને અમારા બાળકો પણ નવા ઘરમાં રહેશે, એમ જણાવતા સરકારની આ યોજના અમારા માટે આશીર્વાદરૂપ હોવાનું જણાવે છે. સુખરાણા વાસ્યા, જેડેશ ટીવી, અમીરગઢ. મારું નામ ગંગાબેન ડાભી, રાયસાભાઈ. અમે ઝૂંપટીમાં રહેતા હતા, આવા મકાનમાં અમે પાકા મકાનમાં રહેવા જઈએ છીએ. અમારી જિંદગી અમે સારી થાય, મારો છોકરો બધો સારો રસ થાય.